ધૈર્ય રાઠોડની મદદ માટે કેશોદ પ્રેસ ક્લબ તથા અન્ય પત્રકારો સેવાભાવ્ય દ્વારા જાહેર માર્ગમાં રાહદારીઓ વાહન ચાલકો પાસેથી દંડ એકત્ર કરીને બીમાર ધૈર્ય રાઠોડને આર્થિક સહયોગ આપવા સેવા કરી હતી. મહીસાગરના કાનેસર ગામના રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના 3 માસના બાળક ધૈર્યરાજસિંહને ASMS-1ની બીમારી હોય જેની સારવાર માટે અંદાજે 16 કરોડનો ખર્ચ હોવા છતાં તેમના પરિવારની પરિસ્થિતિ સદ્ધર ન હોવાના કારણે સારવાર કરાવી શકતા ન હતા. 3 માસના બાળકને નવું જીવનદાન મળી રહે તેવા પ્રયાસોથી દેશભરમાંથી આર્થિક ભંડોળ એકત્ર કરવામાં આવી રહેલ છે. ત્યારે કેશોદ પ્રેસ ક્લબના તમામ હોદ્દેદારોએ ધૈર્યને આર્થિક મદદ કરવા રોડ ઉપર ઉભી વાહન ચાલકો રાહદારીઓ પાસેથી ફંડ આપવા અપીલ કરી હતી, જેમાં સેવાભાવી અન્ય પત્રકાર મિત્રોએ પણ મદદ કરી હતી અને કેશોદ પ્રેસ ક્લબ દ્વારા 66,666 નું અનુદાન એકત્ર કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં હજુ માનવતા જીવન છે, ત્યારે બીમાર ધૈર્ય માટે ફંડ એકત્ર કરવામાં શહેરીજનો, વાહન ચાલકો, રાહદારીઓએ તન મન ધનથી સાથ સહકાર આપીને માનવતા મહેકાવી હતી. રિપોર્ટર દિનેશ મહેડા, કેશોદ. આજરોજ કેશોદ ચારચોક ખાતે અમે જે પત્રકાર મિત્રો દ્વારા જે પ્રેસ ક્લબના નેજા હેઠળ જે ધીરેરાજસિંહ રાઠોડ છે તેના માટે જે ફંડ એકઠું કરવામાં જે આવ્યું છે, કારણ કે જે ધીરેરાજસિંહ રાઠોડ જે છે ગંભીર બીમારીથી જે પીડાય છે તેને લઈને કેશોદ પ્રેસ ક્લબના તથા તમામ જે પત્રકાર મિત્રો છે તેના દ્વારા જે કેશોદમાં જે ચારચોક વિસ્તારની અંદર જે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું અને જે તેને લઈને જે અમારા જે સાથી મિત્રો કેશોદના જે તમામ જે હતા તેનો પણ સારો સહકાર જે રહ્યો હતો, તે સિવાય જે તમામ કેશોદવાસીઓ દ્વારા પણ સારો સહકાર અને તમામ લોકોએ જે પ્રેસ ક્લબના નેજા હેઠળ જે અમે ફંડ ઉઘરાવવાનો કાર્યક્રમ જે અમારો હતો તેમાં જે તમામ લોકોએ સારા સહકાર આપ્યો છે તે બદલ પત્રકાર મિત્રો કેશોદવાસીઓનો હું આભાર માનું. આપો આપો ને ફોન આપો ને.